કાઉન્સિલર જાગૃતિ કાકત પર આક્ષેપો કરવામાં આવ્યા કે તેઓ ધંધો રોજગાર કરવા દેતા નથી, ત્યારે ધંધો કરવા ન દેતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા, ત્યારે તેમના તરફથી ખાતરી આપવામાં આવી કે જો આરોપ પુરવાર થાય તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું, જેમાં લાલબાગની જે બેસતા ફૂલવાળી મહિલા દ્વારા જાગૃતિબેન કાકા પર આક્ષેપો કરવામાં આવ્યા કે તેઓ અમને હેરાન પરેશાન કરે છે, તેમજ ધંધો કરવા દેતા નથી, અમારા ફૂલો પણ લઈ જાય છે, ત્યારે જાગૃતિબેન કાકા તરફથી રદિયો આપતા કહેવામાં આવ્યું કે જો આરોપ પુરવાર થાય તો હું રાજીનામું આપવા પણ તૈયાર છું, ત્યારે એમના દ્વારા કહેવામાં આવ્યું કે મને ખોટી રીતે બદનામ કરવાની કોશિશ રચાઈ રહી છે. બીજી તરફ જાગૃતિબેન કાકાએ તમામ આક્ષેપોને રદિયો આપતા જણાવ્યું કે ખોટી રીતે બદનામ કરવાની કોશિશ કરી રહ્યા છે કોઈના ઇશારે, અને આ બાબતની રજૂઆત તેમણે મેયરને પણ કરી, આ બાબતે તપાસ કરવાની માંગ કરી છે, પોતે કસૂરવાર હોય તો રાજીનામું આપી દેશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે. મેયરે આ બાબતે જણાવ્યું કે આ બાબતે તપાસ કરવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી પણ કરવામાં આવશે. ફરિશ્તા, એમાં એવું છે કે આ લોકો પાવતી બી ભરીએ છે અમે કચરાની 100 રૂપિયા અને પથારાની 500 રૂપિયા પાવતી, ને હર મહિને રેગ્યુલર આપી દેવાના, તો એ લોકો ચેન્જે અમને ધંધોય નથી કરવા દેતા કે બેસવાય નહીં દેતા, આવે ચાલો હટાવો, બીજી વાત જ નહીં, ચાલો હટાવો. ને ખાસ કરતા તો પેલી જાગૃતિ મેડમ આવે છે ને, એમનો ત્રાસ વધારે છે. હા, એ કોર્પોરેટર છે ને, એ જાડી બી ચશ્માવાળી એ જ કઈ બી જાઓ, એનો ત્રાસ અહીં આવશે તો શું કે છે, મેં બચ્ચાઓને ભણાવીશ ગણાવીશ, પછી અમને એ રોડ પર છે અંદર રૂમમાં મૂક્યા તો કે તમે આધાર કાર્ડ લાવો, ચૂંટણી કાર્ડ, હવે જેની જોડે ડોક્યુમેન્ટ ના હોય તો એ કઈ જાય, ને ખાસ કરતા તો છોકરાનું કે ધ્યાન આપશું આ કરીશ, જ્યારે એમનું કંઈક કામ હોય ને તો છોકરા જોડે મળી લે, અને જ્યારે એમનું કામ નીકળી જાય ને તો એ પાછા પૂછે બી નહીં, ને કે ડેન બસેર અમે જમવાનું મળશે આ મળશે, કશું સુવિધા છે જ નહીં, નોકરથી જાતે કચરું નાખવાનું બધી રીતે આ લોકો સુવિધા કરે. અમે, શું નામ છે કોર્પોરેટરનું? જાગૃતિબેન. જાગૃતિ? જાગૃતિબેન એટલે જાડા સરકાર છે. એમની હેરાન ગતિ છે વિસ્તાર. તમે જ્યારે હોય ત્યારે દબાણ આપે કે ચાલો નીકળો નીકળો બધા બંધ કરો, પૈસા આપ લેતા બી તો બી ધંધો કરવા કોઈને દેતા, અને એ પણ તમારી પાસે પૈસાની માંગણી કરે છે? એ નથી કરતી, પણ આ એમનો ત્રાસ ને, હવે આટલું બધું કરતા પાવતી બાવતી આપતા તો બી પછી ફૂલો બી કઈક લઈ જાય છે તમારી પાસે? હા, આવે લઈને જતા રહે. પેલો કે મેં સાહેબ, પેલો કે આજે સવારે બી મારા ભાઈ જોડે પડવાનું થયું કે પથારો નહીં લગાવવાનો, બંધ કરો, તેમને બંધ કરે એને ધંધો બંધ કરો, પછી જાય કઈ એની કરતી તમે નોકરી આપો તો નોકરી કરી, આ ધંધો જ છોડ દે. કોઈ બી કામ કરીએ એટલે એનો વિરોધ થાય, પણ હું લાલબાગ બ્રિજ નીચે ગઈ પણ નથી, મેં જોયું પણ નથી, ત્યાં આગળ સીસીટીવી કેમેરા પણ મૂકેલા છે, પણ જો એ ત્યાંના લોકોએ ને કોઈના કહેવાથી, એ તો શ્રમજીવી છે એના કોઈના કહેવાથી જો આવા ખોટા આક્ષેપો કર્યા હશે તો એની ચોક્કસ તપાસ કરાવીશું. મને મારા મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને અમારા નેતા અને અમારા પાર્ટીના અધ્યક્ષ ઉપર મને ચોક્કસ વિશ્વાસ છે, આવનાર દિવસોમાં એક પણ દબાણો અમે ત્યાં આગળ નહીં રહેવા દઈએ, અને જે હપ્તાલે છે એ ચોક્કસ બહાર આવશે કે કોણ ત્યાં આગળ હપ્તાખોરી છે, કોણ કરી રહ્યું છે, મને ત્યાં આગળ પ્રૂફ કરીને બતાવે, જો મને પ્રૂફ કરાવે તો હું અત્યારે રાજીનામું આપવા તૈયાર છું. શું લાગે છે બેન, કોણે આક્ષેપ કરાવ્યા હોય એવું ધ્યાનમાં? એવું મારા ધ્યાનમાં કોઈ છે નહીં, મારા માટે તો બધા જ સરખા છે, પણ કોઈને કઈ પેટમાં દુખતું હોય, દુખે પેટ ને કૂટે માથું, એટલે કરાવી શકે છે, પણ મને ખાતરી છે મારા મેયરશ્રી ને બધા જ ઉપર કે એનું પ્રૂફ કરીશું, ને આવતીકાલે અત્યારે જ અધિકારીઓને બોલાવી દેખાય છે એમને બોલાવીશું, અથવા મળીને આવો આક્ષેપ ખોટી રીતે કેમ કર્યો છે એ અંગેની માહિતી પણ પૂછીશું, અને એમની પાસે જો એવો કોઈ પુરાવો હોય તો ચોક્કસ રજૂ કરે, કારણ કે અમારા સૌ કોર્પોરેટર્સ લોક કલ્યાણના કામો અને શહેરના વિકાસના કામ કરવા અગ્રેસર છે, ત્યારે કોઈ તેમનું નામ જો આવી રીતની ખોટા આક્ષેપો કરે એનો હું સદંતર વિરોધ કરું છું અને એમની પાસે એનો જવાબ માંગવામાં આવશે.